सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। प्रातःकाळनी चलती निष्कुळंद काव्यनी कथा, એની અંદર સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી એમને રચેલા ગ્રંથો પુરુષોત્તમ પ્રકાશ, સ્નેહગીતા, વચનવિધિ, સારસિદ્ધિ, ભક્તિનિધિ, હરિબળગીતા, હૃદય પ્રકાશ, ધીરજાખ્યાન, હરિસ્મૃતિ, એટલા 9 ગ્રંથોની કથા આપણે શ્રવણ કરી છે। 10મો ગ્રંથ સ્વામીએ લખ્યો છે 64 પદી। જે 64 પદી ગ્રંથ જીવનની અંદર મુમુક્ષુ માટે દીવાદાંડીરૂપ ગ્રંથ છે। આ ગ્રંથનું નામ 64 પદી એટલા માટે છે કે ગ્રંથની અંદર 64 પદો છે, 8 રાગ છે, 8-8 પદોનું સંકલન કરીને ટોટલ 8 રાગની અંદર તૈયાર થયેલો આ ગ્રંથ 8×8 બરાબર 64, એટલે 64 પદો છે। 1 પદની અંદર 4 કડી છે, બહુ ટૂંકું પદ અને અતિ ઊંડી સમજણ, બહુ ટૂંકા શબ્દો અને મુમુક્ષુ માટે દીવાદાંડીરૂપ ગ્રંથ। આ ગ્રંથની અંદર મોટે ભાગે ત્યાગી થયેલા જે સંત છે એ સંતની અંદર રહેલી કસરને ટાળવા માટેનો ઉપદેશ મુમુક્ષુ ત્યાગી માટે છે। આ ગ્રંથની અંદર મુમુક્ષુ માટે સાવધાની રાખવા માટેના પણ ઉપાયો છે। આ ગ્રંથની અંદર મુમુક્ષુને સંત અને અસંતને ઓળખવા માટેના પણ વિવેકો છે। આ ગ્રંથની અંદર અક્ષરધામની અંદર મુક્તો જે સુખ લે છે કેવું છે એ સુખને અનુભવવા માટેની પણ ભૂમિકા આ ગ્રંથની અંદર છે। લોકોક્તિ પ્રમાણે આ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામીએ એવું કહેવાય છે કે 3જી વખત બનાવ્યો છે, કારણ કે આ ગ્રંથની અંદર ઘણી જગ્યાએ કડવાશ છે અને ઘણી જગ્યાએ મીઠાશ છે। જીવ પ્રાણી માત્રને પોતાના સ્વભાવ ઉપર લાગતો જે ડંખ છે એ કડવો લાગે છે, ખપવાળા મુમુક્ષુને પોતાના સ્વભાવ ઉપર લાગતો ડંખ મીઠો લાગે છે, પરંતુ ખપને સંપૂર્ણ જગાડવા માટે બહુ દાખલો કરવો પડે ત્યારે કડવો ડંખ પણ મીઠો લાગે। આની અંદર સ્વામીએ ઘણા બધા ડંખ એવા લગાવ્યા છે કે જે કલ્યાણના માર્ગે ચાલવા ન માગતો હોય અથવા ચાલેલો હોય પણ ગાફલ હોય
તો એને બહુ સોલ્ઢી ડંખ લાગે એવું સ્વામીએ આમાં નિરૂપણ કરેલું છે. આપણા બધાય મુમુક્ષુ માટે આવા એક મુક્ત પુરુષે આ ગ્રંથ રચ્યો છે. કેવળ ને કેવળ આપણી પોતાની કસરો ટાળવા, એ કસરો ટાળવા માટેનો ઉત્તમ સંગ ઓળખવા, અને ઉત્તમ સંગને ઓળખ્યા પછી એને સેવીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિ સુધી પહોંચવાનો અભિપ્રાય આ ગ્રંથનો છે. આમાં આવતા સંતના કેટલાક કુલક્ષણો, જેને અસંત કહેવાય એવા જે આવશે, એ કોઈ વ્યક્તિ માટે નથી, પણ આપણા સર્વના પોતાના અંતરમાં રહેલી કસરોને ટાળવા માટે છે. એટલે સાધન દશાવાળા માટે પણ આ ઉપયોગી ગ્રંથ છે, અને મુક્ત પુરુષો આ પૃથ્વી પર આવેલા હોય એના માટે પણ ઉપયોગી, સદાયને માટે રહે એવો આ ગ્રંથ છે. તમામને જાગતા રાખે એવો આ ગ્રંથ છે, જાગૃતિનો ગ્રંથ છે. આની અંદર સંતને અસંતના લક્ષણો છે, સાચા સંતનો મહિમા છે, ત્યાગીને વૈરાગ્યને જીવન ધ્યેય સંબંધી ઉપદેશ છે, સર્વોપરી શ્રીહરિનો મહિમા છે, શ્રીહરિ અને સંતો સાથે દાસભાવે વર્તવાની સ્વામીની ટકોરો છે, અંતઃશત્રુઓથી સાવધાન રહેવાની ભલામણો છે, સાચા સંતનો સમાગમને અસંતનો ત્યાગ કરવાની ભલામણ છે, મનને ઉપદેશ છે, અક્ષરધામની વિશેષતા છે, અને જે આ મહારાજ મળ્યા છે એનો જે કેફ આપણને રહે એવી વાતો પણ આ ગ્રંથની અંદર સંકલિત થયેલી છે. એવો ગજબનો આ ગ્રંથ છે કે જો આપણે આપણા આત્મા ઉપર સંશોધન કરવા માટે આ ગ્રંથનો ઉપયોગ કરીએ ને તો આ ગ્રંથ આપણને એટલો ગમે, એટલો બધો ગમે, એને સાંભળવો, વાંચવો, વિચારવો, અમને એના ઉપદેશાત્મક વિચારોને ગ્રહણ કરવાની વાતની આપણને મજા આવે. જો આપણે આપણા આત્માને મહારાજને ગમે એવો બનાવવા માગતા હોઈએ તો બહુ અગત્યનો આ ગ્રંથ છે. એમાં પણ ખાસ કરીને ત્યાગાશ્રમી જે ત્યાગી એના માટે અતિ ઉપયોગી થાય એવો ગ્રંથ છે, અને ગૃહસ્થ આશ્રમમાં રહેલા મુમુક્ષુને કેવા સાધુનો સમાગમ કરવો, કેવા સાધુનો યોગ રાખવો, અને જો આપણને સાચા સંત મળેલા છે તો એ સાચા સંતનો કેવો મહિમા સમજવો, એમાં કેવી રીતે જોડાવવું, એને કેવી રીતે સેવવા, એ સેવવાથી શું ફળ થાય ઇત્યાદિ સ્વામીએ આ ગ્રંથમાં કીધેલું છે. 64 આધ્યાત્મ સમજણના પગથિયા સમજીએ તો પણ વાંધો નથી, ઔષધ જેવો આ ગ્રંથ છે. સંતનો મહિમા છે, પણ એ મહિમાનો કોઈ દુરુપયોગ ન કરે એના માટે સ્વામી આ ગ્રંથ લખેલો છે. કારણ કે શ્રીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા ત્યારે શ્રીજી મહારાજનું કાર્ય હતું જીવોને આત્યંતિક કલ્યાણનો રસ્તો બતાવવો. પૃથ્વી ઉપર જ્યાં જોવે ત્યાં અધર્મ વ્યાપેલો હતો, અધર્મી ગુરુઓ મહિમાના ઓથે શિષ્યો કરીને ઘણા બધાને ધૂતતા. શાસ્ત્રમાં સાધુનો મહિમા બહુ લખ્યો, પરંતુ ઘણાય એવા હતા ખોટાઓનો રાફડો ફાટ્યો હતો ત્યારે શ્રીજી મહારાજ પોતાના 500 પરમહંસો સહિત 2000 થી 3000 સાધુઓને આ પૃથ્વી પર લઈને પધાર્યા, અને એમને એક આદર્શ સાધુનો માર્ગ કેવો હોય એ સંતોના વર્તન અને શાસ્ત્રની રચના દ્વારા બતાવ્યું. કારણ કે મહારાજે પૃથ્વી પર વિચરણ કરીને જે મહારાજે આખું વન વિચરણ કર્યું એમાં મહારાજે સંશોધન કર્યું કે મુમુક્ષુ કઈ જગ્યાએ ભૂલો પડે છે, કઈ જગ્યાએ એવી છે યોગમાં પ્રવેશે તો કઈ જગ્યાએ એવી છે જ્યાં ભૂલો પડે છે, ત્યાગાશ્રમમાં આવે છે તો કઈ જગ્યાએ એવી છે જ્યાં ભૂલો પડે છે. આવા ભૂલેલા જે જે પાર્ટ હતા એ બધાય જે ભાગો જ્યાં મુમુક્ષુ ભૂલો પડી જાય એવી જે ગુફાઓ હતી, એવી જે એક્ઝિટો હતી, એને શ્રીજી મહારાજે ગ્રંથો દ્વારા અને સંતોના જીવન દ્વારા એટલું બધી ત્યાં રેડ લાઇટો મૂકી કે જેના કારણે શ્રીજી મહારાજ પાસે આવેલા મુમુક્ષુઓ હંમેશા સાચા માર્ગથી ક્યારેય વંચિત ન થાય, ભગવાનને પામવાના માર્ગથી ક્યારેય પડે નહીં એવો આ 64 પદી ગ્રંથ છે. મહારાજના ચરણોમાં, સદગુરુ નિષ્કુળાન સ્વામીના ચરણોમાં આપણને સર્વને આ ગ્રંથ જે સમજાવશે, મહારાજ અને નિષ્કુળાન સ્વામી અને મહારાજ અને નિષ્કુળાન સ્વામીનો જે અભિપ્રાય એને આપણા જેટલા
આપણી અંદર જેટલી પાત્રતા હશે એ પ્રમાણે આપણને જે સમજાવશે એવા આપણા મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી એમના ચરણમાં વંદન કરી આ 64 પદી ગ્રંથની અંદર લખેલા સંતના લક્ષણો અને સંતનો મહિમા એ જે આ પૃથ્વી પર ધરાવે છે એવા તમામ સંતો ભક્તોના ચરણોમાં વંદન કરી, કારણ કે આ ગ્રંથને સમજવો સમજાવવો એ જેને આનો અનુભવ કરેલો હોય એનું જ આ કામ છે એવો આ ગ્રંથ છે, ત્યારે આપણા જેવા પામર જીવ એ ગ્રંથ ઉપર શું વાત કરી શકીએ, પણ આની અંદરથી આપણે પોતાના આત્માનું સંશોધન કરીએ અને મહારાજ નિષ્કુળાનંદ સ્વામી ગુરુજી જેવા મોટા પુરુષ અને એવા સંતો ભક્તો કે જેને આ લક્ષણો જેને કેળવ્યા છે, જેના જીવનની અંદર આ લક્ષણો વિશેષ છે, સ્વામીને ગમતા હોય એવા, મહારાજને ગમતા હોય એવા, એ આપણને આ વાતને સમજાવે એવી પ્રાર્થના કરી અત્યારે આ ગ્રંથની શરૂઆત કરીશું. 64 પદી એનું પદ 1. એક વાત અનુપ અમૂલ્ય કરું છું કહેવાતનું, પણ મન બાઈ કહે છે માં બોલ્ય ગોળ્યું ન કહેવું ગનું, પણ વન કહે જો વિગત પડે કેમ પરને, સંત અસંતમાં એકમત્ય નિશ્ચય રહે નરને, માટે કયા વિના ન કળાય સહુતે સુની લઈએ, મોટા સંતનો કહ્યો મહિમાય તે સંત કોને કહીએ, કે સંત સેવે સરે કાજ એમ છે આગમમાં, સુની નિષ્કુળાનંદ તે આજ સહુ છે ઉદ્યમમાં, સુની નિષ્કુળાનંદ તે આજ સહુ છે ઉદ્યમમાં. સ્વામી કે છે એક વાત અનુપ અમૂલ્ય, મારે જે વાત તમને કરવી છે એ સ્વામી કે છે અનુપ છે, જેને ઉપમા નહીં આપી શકાય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કરેલી વાતો ચોક્કસ મોટા મોટા સંતોના રચેલા ગ્રંથો છે એમાં નિષ્કુળાનંદ સ્વામીએ સર્વદેશી સમજણની, સર્વદેશી વિવેકની, સર્વદેશી સાવધાનીની વાતો બહુ સ્પષ્ટતાપૂર્વક કરી છે. સ્વામી કહે છે એક વાત અનુપ, જેને કોઈની ઉપમા ન આપી શકાય, અમૂલ્ય, જે વાતને, જે વાત હું કરવા જઈ રહ્યો છું એટલી મૂલ્યવાન વાત છે, સ્વામી કહે છે કે એનું મૂલ્ય કોઈ ચૂકવી નહીં શકે એવી આ વાત છે. અને ખરેખર આ વાત સ્વામી આમાં એટલી ગજબની કરેલી છે કે આ વાત જો આપણા હૃદયની અંદર ઉતરી જાય, આ 64 પગથિયા છે એને જો આપણે મુમુક્ષુ તરીકે એક એક પગથિયાને વિવેકપૂર્વક આપણા આત્માના સંશોધન કરીને, આપણા આત્માની કસરો ટાળીને, જે પ્રમાણે સ્વામી કહે છે એવા સંતનો મહિમા સમજીને, એવા મોટા પુરુષને જો આપણે વળગી જઈએ તો 64 પદ પૂરા થશે, ત્યારે સ્વામી જે અંતે એનો આનંદ કહેશે એ આનંદ આપણા હૃદયની અંદર ઉભરાઈ જશે. શરૂઆતની અંદર કાંઈ ઓપરેશન કરવું હોય ને તો પહેલાં કાપકૂપ કરવી પડે, અને જ્યારે ડૉક્ટર ચીરો મૂકે ત્યારે લોહીની શેર પણ ફૂટે. હાર્ટનું ઓપરેશન કરવું હોય અને હાર્ટને બહાર કાઢીને કરવાનું હોય ઓપરેશન, તો ચીરો મૂક્યા વિના તો થાય જ નહીં, એને ચીરવું પણ પડે. જ્યારે ચીરે ત્યારે અંદરથી લોહી પણ ઉડે, અંદરથી માંસના લોચા પણ કાઢવા પડે, બધું જ ડૉક્ટરને કરવું પડે. પણ જ્યારે 1 મહિનો, 2 મહિના અને 6 મહિના થાય ને ત્યારે બોલો વ્યક્તિ છે ને એને રાહત અનુભવાય, એ મૃત્યુ પામી જવાનો હોય એ જીવી જાય, એમ સ્વામી આમાં વાઢકાપ કરી છે.
કારણ કે એમને એમ તો આ રોગ જાય એવા નથી, આ જીવને લાગુ પડેલા એવા ઊંડાણમાં કારણ શરીર સાથે જડાઈ ગયેલા રોગો છે, એની માટે કડવી કાતર એ મૂકીને સ્વામીએ ચીરાઓ મૂક્યા છે અંદર. સ્વામીએ ઘણું બધું ફોલી ફોલીને કેન્સર કાઢવા માટેનો પ્રયત્ન કર્યો છે. હળી ગયું હોય અંદર ભાગ તો એને બહુ ખોતરી ખોતરીને કાઢવું પડે ને, એમ સ્વામી અંદર ખોતર્યું છે. ખોતરે ત્યારે વાગે, દુખે દુખે, અને કદાચ એનું પેઇન પણ એકવાર હાંધા લીધા પછી થઈ જાય, પણ થોડા દિવસો પછી જે રાહત થઈને તંદુરસ્તી આવે ને એ બહુ સરસ હોય. એમ સ્વામી આની અંદર ગમે એટલી વાઢકાપ કરશે, ખોતરશે, પણ સ્વામીનો આશય એક છે, આપણા ભવ રોગમાં ઘરી ગયેલા કેન્સરો, ભવ રોગ તૈયાર કરવા માટેના જે કેન્સરના સેલ આપણી અંદર ઘરી ગયેલા અંતઃશત્રુના કેન્સરરૂપી સેલ, આપણી અંદર દંભ કપટ આદિક રૂપી અંદર ઘરી ગયેલા કેન્સરના સેલો, એને સ્વામી કાઢવા માગે છે. અને કાઢવા માટે સ્વામીને જે કરવું પડે એ સ્વામી તૈયાર છે, એ સ્વામીની આપણા માથે દયા છે. સ્વામી કહે છે એક વાત અનુપ ને અમૂલ્ય છે. કરું છું કહેવા તનુ પણ મન ભાઈ કહે છે મ બોલ્ય, ગોળ્યું ન કહેવું ગનું. પણ મનભાઈ, મનભાઈ એટલે કયા ભાઈ? સ્વામીને કયા મળ્યા હતા? કોઈ ત્યાં મનુભાઈ મળ્યા હતા? ના. સ્વામી કે મારું મન અંદરથી એવું કહે છે મ બોલ, ના બોલીશ. ગોળ્યું ન કહેવું ગનું, જે થવું હોય થાય. ગોળ્યું એટલે જે થવું હોય થાય, પણ તું બોલીશ નહીં. સ્વામી કે મારું મન આવું કહે છે. હવે આવું કહેવાનો શું અર્થ? કોઈ વાત અનુપ છે, અમૂલ્ય છે, છતાં પણ કહેવાનું અંદરથી ના થાય છે. મધ્યના 13માં મહારાજ કહે છે કે બહુ વખત વિચારી રહ્યા, મહારાજ કહે છે મને એમ થાય છે કે વાત ના કહું. સભા ભરી મધ્યના 13માની મહારાજે. અને પછી મહારાજ પોતે પુરુષોત્તમ નારાયણ છે, મહારાજ પોતે આટલા સમર્થ છે, મહારાજ ધારે તે કરી શકે એમ છે, મહારાજ જીવનું હિત કરવા માગે છે, છતાં પણ મહારાજના શબ્દો કેવા છે? મહારાજ કે મોટેરા મોટેરા હો અને વાતમાં સમજતા હોય આગળ બેસો, એક વાત કરું છું. આ જે મારે વાત કરવી છે તે દંભે કરીને નથી કરવી, માને કરીને નથી કરવી, પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. આ સર્વે સંત હરિભક્ત છે, તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય. અને મહારાજ ત્યાં સુધી એમ કહે છે મારી ડીઠેલી છે, મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે, સર્વશાસ્ત્રમાં મળતી આવે છે, એ વાત સભામાં કર્યા જેવી નથી. વિચારો, શાસ્ત્રમાં મળે છે, અનુભવમાં આવે છે, સિદ્ધ કરેલી છે, એ વાત કરવાથી બીજાનું રૂડું થાય એવું છે, છતાં પણ એ વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ સભામાં કરીએ છે. કારણ કોઈને આ વાત સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થઈ જાય. એમ નિષ્કુળાન સ્વામી કે મારે વાઢકાપ કરવાની કોઈ ઈચ્છા નથી, કારણ કે વાઢકાપ કરીએ એટલે જીવને દુઃખ ચોક્કસ થવાનું છે. જીવને એમ થાય કે મને ચીરો મૂક્યો. અને એક વસ્તુ એવી છે કે શરીરમાં રોગ થાય ને તો બધા સ્વીકારે. ડૉક્ટર કે તમને આવો પ્રોબ્લેમ છે તો કોઈને ઉપર ના દેખાતું હોય, પણ ડૉક્ટર કે તમને કેન્સર છે એટલે તરત વ્યક્તિ કેન્સરની ટ્રીટમેન્ટ કરાવવા માટે સાવધાન થઈ જાય છે ને. પણ સત્સંગની અંદર એવું છે કે જીવને જે બીમારી છે ને એ જીવ સ્વીકારતો જ નથી. સત્સંગની અંદર એની જે બીમારી છે એને સ્વીકારતો જ નથી. એ એવું વિચારે છે કે હું આ બીમારી સ્વીકારીશ તો હું પછી હાવ કંગાળને નાનો ગણાઈશ, એટલે પોતાની બીમારીને સ્વીકારી શકતો નથી. અને બીમારીને સ્વીકારી શકતો નથી એટલે મોટા પુરુષો એને જે રીતની ટ્રીટમેન્ટ આપીને તંદુરસ્ત બનાવવો જોઈએ એવી ટ્રીટમેન્ટ કરી શકતા નથી. કારણ કે કયા જીવને પોતાના સ્વભાવ ઉપર કોઈ વાત કરણ ગમે છે? કોને ગમે છે? આ પૃથ્વી પર એવા છે કેટલા
કે જેને પોતાના સ્વભાવ ઉપર વાત કરે, હું મારા અંતરમાં વિચારું, આપ સર્વે આપના અંતરમાં વિચારો, આપણા સ્વભાવ ઉપર કોઈ વાત કરે, કડવી વાત કરે, તમારો સ્વભાવ આટલો આમ છે, તમે થોડુંક તમારે આ સ્વભાવને નેચરમાં ફેરવવાની જરૂર છે, તમે આટલું વધારે પડતું બોલો છો, તમારે આવો ખાવાનો સ્વભાવ છે ખોટો છે, તમારે આવી રીતે વાત વાતમાં ઉગ્ર થવાનું ખોટું છે, તો એ વાત કોઈને ગમતી નથી. આપણા સ્વભાવ ઉપર જ્યારે કોઈ વાત કરે ત્યારે આપણે હંમેશા સ્વભાવને છાવરવા પ્રયત્ન કરીએ છીએ, પણ એવું આપણે સ્વીકારી લેતા નથી કે હા મારો સ્વભાવ જ એવો છે, તમે તો મારા પરમ હિતેચ્છુ છો કે તમે મારા સ્વભાવને ઓળખાવ્યો. એવો જે કહી શકે એ ઉત્તમ મુમુક્ષુઓ છે, અને એવા જે ઉત્તમ મુમુક્ષુ આ પૃથ્વી પર છે એને કરોડો કરોડો વંદન કરવા જોઈએ. કારણ કે એ બહુ ખપવાળા કહેવાય, ખપવાળા કહેવાય કે જે પોતાના સ્વભાવને સ્વીકારી શકે. અહીં સ્વામી આપણા સ્વભાવ ટાળવા માટે જ વાત કરે છે. એટલે સ્વામી કે મારા મન એવું કહે છે કે તું બોલીશ નહીં, કારણ કે આમાં બોલવામાં મુમુક્ષુ હશે એને તો ગમશે, પણ જે મુમુક્ષુતાવાળો નહીં હોય, અસંત હશે, તો એને મારી વાત નહીં ગમે, મારી વાત ગમશે નહીં. અને સ્વામી કે મારા પ્રત્યેને દ્વેષ થશે અને વગર કામનો ઉપદ્રવ કરશે અને નહીં કામના કેટલાયને હેરાન કરશે. એટલે તો સ્વામીને આ ગ્રંથ, આ તો છેલ્લી સ્વામીની રચના છે તે રહી છે, એવું લખ્યું છે. લોકોક્તિ પ્રમાણે કહે છે, કોઈ ગ્રંથમાં એનો પુરાવો મળતો નથી, પણ મોટા સંતો એમ કહેતા કે સ્વામીને આ ગ્રંથ 3-4 વખત રચવો પડ્યો છે. ભેખધારીઓ જેને આ ગમતું નહોતું ને, એવી કડવી વાતો છે તે ગમી નહીં, તે ફાડી નાખે ને બાળી નાખે. પહેલાંના જમાનામાં આવું તો કાંઈ હતું નહીં, અત્યાર જેવા પુસ્તકોના ઢગલા થાય, કમ્પ્યુટરમાં ફાઇલ રહી જાય એવું તો હતું નહીં. એટલે આમાં કેટલીક વાતો એવી આવે કે જે વાત ગમતી ના હોય તો શું કરવું પડે, એને નાબૂદ જ કરવી પડે, અને નાબૂદ કરવા માટે શું કરવું પડે, હળગાવી દે, હળગાવી દે. એવું બહુ વખત થયું, પણ સ્વામી બહુ દયાળુ ને. સ્વામીને કોઈ અસંતાની અંદર, અસંત ઉપર બહુ મોટો પ્રહાર છે આ ગ્રંથમાં, પણ સ્વામીને કોઈ અસંતને મારવા નથી, સ્વામીને કોઈ અસંત સાથે દ્વેષ નથી, સ્વામીને કોઈ અસંતનું ખરાબ બતાવી દેવું છે એવું નથી. જીવ પ્રાણી માત્રનો દ્રોહ ન કરે એ ભગવાનને ભગવાનના મોટા સાધુ છે. એને કોઈનું અહિત કરવું નથી, અસંતનું પણ અહિત નથી કરવું. કોઈ ભગવાનના સંત આપણા સ્વભાવ ઉપર કોઈ વાત કરે છે તો એને આપણું અહિત નથી કરવું, પરંતુ જીવને અણસમજણના કારણે એવું સમજાય છે કે આ મારું શું કરે છે, અહિત કરે છે. એ તો હિત કરે છે. સ્વભાવ ટળશે તો સુખિયા થશું, સુખિયા થશું તો આઠે પર ભગવાનના સ્વરૂપમાં રહેવાશે, અને આઠે પર જ્યારે હૃદયમાં ભગવાન રહેતા થશે ત્યારે અહો અહોને આશ્ચર્ય સરખું રહેશે, અખંડ આનંદના સમુદ્રમાં ઝીલતો રહેશે પ્રથમના 78 પ્રમાણે. એ કરે છે ભગવાનના સંત, પણ જીવને ગમતું નથી. સ્વામી કહે છે મને થાય છે કે ના બોલીશ, ગોળ્યું ન કહેવું ગનું, જે થવું એ થવા દો, પણ સ્વામી કે હવે હિંમત કરી છે. પન વન કહે જો વિગત પડે કેમ પરને, સંતય સંતમાં એક મત્ય નિશ્ચય રહે નરને. પણ જો હું નહીં કહું સ્વામી કે તો મુમુક્ષુ ફસાઈ જશે, સંત અને અસંત એને ઓળખવાની અંદર એ ગાફલ થશે, અને સંત અને અસંતની ઓળખાણ જે મુમુક્ષુને નથી એ તો શ્રીજી મહારાજને પણ ગમતી નથી. ગઢડા મધ્યના 60મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે, જે પુરુષ એમ કહેતો હોય આ સંસારને વિશે, જે પુરુષ એમ કહેતો હોય કે આપણે તો બધાય સાધુ સરખા, કેને સારો નરસો કહીએ, તો મહારાજ કે સત્સંગી કહેવાતો હોય તો એને વિમુખ જાણવો. જેમ વેશ્યા સ્ત્રી એમ કે મારે બધાય પુરુષ સરખા, એમ જે પુરુષ આ સંસારમાં એવું કે બધાય સાધુ સરખા, બધાય સાધુ સરખા, બધાય ભગત સરખા, એ વિમુખ છે. વિવેક જોઈએ, વિવેક. હા, એક વસ્તુનો વિવેક એ પણ રાખવો કે કોઈ અસંત કે કોઈ અભક્તના લક્ષણો આપણે કોઈની અંદર જોયા તો એનો ઝંડો લઈને પ્રચાર કરવા માટે આ ગ્રંથની રચના નથી, એના માટે આ ઉપદેશ નથી. કેવળ ને કેવળ
પોતાના જીવનું સંશોધન કરીને, હું સંત છું તો મારા જીવનની અંદર હજુ અસંતતા કઈ કઈ પડી છે, અસાધુતા કઈ છે, કાઢવા માટેનો મારા જીવ માટેનો ઉપદેશ છે. અને મુમુક્ષુ જે સંતને ખોળે છે એને ઉત્તમ લક્ષણવાળા સત્પુરુષ સમાન જે સાધુઓ છે એવા સાધુઓમાં જીવ જોડીને એનો સત્સંગ કરીને એને સેવીને કલ્યાણના માર્ગે પોતાનું શ્રેય કરવા માટે જ આ ગ્રંથ છે. ખોટો કોઈ હોય જે આપણા જીવની મોટામાં મોટી વૃત્તિ, આપણે પોતે જ કેટલી વાતમાં ખોટા હોઈએ, આપણે કેટલી આપણી અંદર જ હજુ કસરો હજાર પ્રકારની પડી હોય પણ પછી આપણે શું કરીએ કે બીજાની અંદર એક હજાર કસર ખોળીએ, એ કસરને ખોળી ખોળીને એને બહાર પાડીએ, એના માટે આ ગ્રંથ નથી. નિષ્કુળાન સ્વામી એવી અણસમજણો ઊભી થાય અને એવી થઈ હશે એટલે સ્વામીને એવું દેખાતું હશે એટલે સ્વામી કહે છે મ બોલ, એટલે નથી બોલું. છતાં પણ સ્વામી કે ઉત્તમ મુમુક્ષુને આ વાત તો ચોક્કસ ખબર પડશે અને જો હું નહીં કહું તો કોઈ દિવસ જીવાત્માને સંત અને અસંતની ઓળખાણ નહીં પડે અને એકમતી રહેશે અને એના કારણે એવું થશે. સાધુનો મહિમા તો શાસ્ત્રમાં બહુ લખેલો છે. હવે જો અસંત મળી ગયા તો જોયું શ્રીજી મહારાજે એ સમયે જોયું ભારતમાં ફરીને કે કેટલા બધા સાચા મુમુક્ષુઓ પણ વળગ્યા હતા ખોટામાં. સિદ્ધવલ્લભ રાજા હતો સાચો, મુમુક્ષુ સાચો હતો પણ ભેખધારીઓ જે આવ્યા એને ગાંજું ચલમું બધું જ આપતો. શ્રીજી મહારાજને જ્યારે મળ્યો ત્યારે એને જોયું કે સાચા સાધુ આવા હોય. મહારાજના વન વિચરણ દરમિયાન ખોટા ગુરુઓ અને ખોટા સાધુઓને શ્રીજી મહારાજે પોતાના વર્તનથી ઉઘાડા પાડ્યા છે. જગન્નાથપુરીના બાવાઓ ખોટા હતા, મહારાજના વર્તનથી થયું છે. અને જ્યારે જ્યારે કોઈ સંત આ પૃથ્વી પર આવ્યા છે અને જ્યારે કોઈ સાચા સાધુના લક્ષણવાળો પુરુષ કોઈ પણ ક્ષેત્રમાં હોય ત્યાં આગળ અસંત પણ હોય જ, અને એવા અસંતને અસાધુતાવાળા ખલ વ્યક્તિઓને ક્યારેય પણ એવા સાધુ પુરુષો ગમતા નથી. રામાનંદ સ્વામીને જ્યારે રામાનુજાચાર્યનો યોગ થયો, દિવ્ય રૂપે દર્શન થયા, રામાનંદ સ્વામીમાં દિવ્ય શક્તિઓ હતી, એનો જ્યારે આવિર્ભાવ સ્વામીને વિશેનો જે આવિર્ભાવ એ મુમુક્ષુઓમાં જવા લાગ્યો અને મુમુક્ષુઓ જ્યારે રામાનંદ સ્વામીમાં ખેંચાવા લાગ્યા તે દિવસે રામાનંદ સ્વામીને પણ મારી નાખવા સુધીના પ્રયત્નો અસંત ગુરુઓએ કર્યા છે. શ્રીજી મહારાજ નીલકંઠવર્ણી સ્વરૂપે હતા ત્યારે પણ મહારાજ ઉપર પણ એવા પ્રયોગો થયા છે. એટલું નહીં, આપણા નંદ પંક્તિના સંતો એને માર ખાવો પડતો, આપણા નંદ પંક્તિના સંતો એને કેટલાય મૃત્યુને ભેટી ગયા છે. કેટલાય સંતો મૃત્યુને ભેટી ગયા છે વૈરાગ્યોના માર ખાઈને. એ વૈરાગ્યોને સંતો પાસે શું નહોતું ગમતું, એ સંતોમાં એને શું નહોતું ગમતું, જે સાધુઓ કોઈનું પણ અહિત નહોતા કરતા, જે સાધુ કોઈનું ખરાબ નહોતા કરતા, જે સાધુને કોઈ પાસેથી કશું જોતું જ નહોતું, એવા નિષ્પૃહી સાધુઓ પ્રત્યે વૈરાગ્યોને શું દ્વેષ હતો, દ્વેષ એક જ હતો. એ સાધુની ક્રિયા જોઈને મુમુક્ષુઓ ખેંચાતા, એ સાધુનું વર્તન જોઈને સહેજે મુમુક્ષુને એમાં હેત થતું, એ સાધુઓનું જીવન જોઈને સહેજે મુમુક્ષુને પોતાનું આત્યંતિક કલ્યાણ એમાં મનાતું. અને જ્યારે મુમુક્ષુઓનું ખેંચાણ સાચા સાધુઓ તરફ થાય છે ત્યારે અસાધુઓને એ સાધુ પ્રત્યે દ્વેષ થાય છે, એ મુમુક્ષુ પ્રત્યે પણ દ્વેષ થાય છે, બંનેનું અહિત કરવા માટેનો પ્રયત્ન કરે છે. આવી ઘટનાઓ પૂર્વે ઘણી બધી ઘટી અને પહેલાં તો અસાધુઓ પોતાની અંદર મુમુક્ષુઓને વશ કરીને ખોટા માર્ગે લઈ જતા, એ મહારાજે અટકાવવા માટે આ શુદ્ધ પરંપરા પ્રવર્તાવી. એ શુદ્ધ પરંપરા પ્રવર્તાવી એટલે કોઈને ગમ્યું નહીં કે આ જીવન મુક્તાનો પંથ છે એ આપણા બધા પંથને તોડી નાખે છે, આપણા ચેલાઓને. દાસના શિષ્યો બધા શિષ્યો હતા પણ રામાનંદ સ્વામી આવ્યા તો રામાનંદ સ્વામીની વાત સાંભળવા માટે બધા ખેંચાઈ જતા. પ્રોબ્લેમ એવો છે જે ભગવાનના સાચા સાધુ છે એની અંદર ભગવાન અખંડ રહેલા છે. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે તો બીજા બધાના અંતરમાં એમ થાય છે કે મૂળજી બ્રહ્મચારી નિર્દોષ છે, એમાં કોઈ દોષ નથી. ભગવાન અંતર્યામી રૂપે સાચા મુમુક્ષુઓના હૃદયમાં પ્રેરણા કરે છે. કોઈ મોટા પુરુષો
કોઈ સાચા સાધુઓ ઢંઢેરો પીટતા નથી કે હું સાચો છું, એ કોઈને કહેવા જાતા નથી કે હું દિવ્ય છું, એ કોઈને એમ નથી કહેતા મારામાં ભગવાન અખંડ રહ્યા છે. પણ સાચા મુમુક્ષુમાં, સાચા સાધુમાં મુમુક્ષુ સાચો હોય એ સહજ ખેંચાય છે. એનું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, જોવું, સૂવું બધું જ એવું હોય કે જેની અંદર સહેજે લોહીચુંબક જેવું હોય, ખેંચાઈ જાય. એમાં એ સાચા સાધુનો શું દોષ છે? ભગવાનનું કાર્ય છે જ્યારે કોઈ સાચા સાધુ કે કોઈ સાચા ભક્તના લક્ષણ આપણે કોઈની અંદર જોઈએ ત્યારે ચોક્કસ એમ વિચારીએ ભગવાનને એના દ્વારા આવા કાર્ય કરવા છે, ભગવાન કરાવે છે. આપણે મુમુક્ષુ હોઈએ તો આપણે ચોક્કસ એવું વિચારવું ભગવાનને જે કાર્ય જેના દ્વારા કરાવવું છે ભગવાન એના દ્વારા એ કાર્ય કરાવવાના છે. એને વંદન કરીએ, પરમાત્માની શક્તિ લઈને પ્રગટ થયેલો પુરુષ હોય, પરમાત્માની શક્તિએ યુક્ત ને પરમાત્માના લક્ષણો યુક્ત પુરુષ હોય એને વંદન કરીએ. પણ રામાનંદ સ્વામીને કોઈ વંદન નથી કર્યા, રામાનંદ સ્વામીનો નિકંદન કાઢવાનો પ્રયત્ન કર્યો છે. જેદી તેદી જેટલા જેટલા મોટા પુરુષો પૃથ્વી પર તેદી થયા, આજે પૃથ્વી પર વર્તમાન કાળે જે જે મોટા પુરુષો છે એની જે ગાની બોલાવાય છે એ તો જે નજીકથી જોતા હશે એને ખબર પડતી હશે. જેવો ભગવાનના લક્ષણોવાળો પુરુષ આ પૃથ્વી પર આવ્યો એટલે સમજવાનું કે એને માર જ ખાવાનો છે આ પૃથ્વી પર. એને જેટલા લોકો વધારે, જેટલા એને ભગવાનમાં વધારે જોડ્યા જીવોને, એટલા એને દંડા વધારે ખાવાના. એવું આ પૃથ્વી પરના દ્વેષી લોકોનું કાર્ય છે. સ્વામી એનાથી પહેલાં વિચારમાં પડ્યા કે આ બધું બખડ જંતરને ઉદ્વેગનું વાતાવરણ થાય એવું કાંઈ નથી કરવું. પણ સ્વામીને થયું કે મારે કહેવું તો પડશે, કારણ કે પાંચ હાચા હશે ને એ હાચા સાધુને ગોતીને એમાં વળગશે. સંત અસંતમાં એક મત્ય નિશ્ચય રહે નર ને, સંત અને અસંતમાં એક મતી નથી રહેવા દેવી સ્વામીને. હાવ વિભાગ કરી દેવો છે, તેલ ને પાણી જેમ જુદા છે એમ સ્વામીને સંત અને અસંત બે હાવ નોખા જ કરી દેવા છે, ભેગા રાખવા જ નથી. સ્વામી કે હાવ નોખું થઈ જાય તો જ મુમુક્ષુનું કલ્યાણ સહેજે થાય. માટે કહ્યા વિના ન કડાય સહુ તે સુની લઈએ. સ્વામી કે કયા વિના કેમ ખબર પડે? ગોપાળન સ્વામી કે સર્વોપરિતાની વાત કરતા પ્રથમ પ્રકરણ અરે ત્રીજા પ્રકરણની 22મી વાતમાં સ્વામી કે આ વાત ઉગાડી કયા વિના કોઈને સમજાય એવી નથી. કહીએ તો પ્રોબ્લેમ થાય એવો છે અને ઉઘાડી ના કહીએ તો કોઈને સમજાય એવી નથી. એટલે સ્વામી કે કહેવી પડે છે. મોટા પુરુષોને કોઈની ભૂંડાશ લેવી નથી, મોટા પુરુષોને કોઈની કડવાશ લેવી નથી. જે ખરેખર મોટા છે ને એને જીવથી એમ જ થયા કરે છે, મારે તો જીવ પ્રાણી માત્રને સુખિયા કરવા છે, કોઈ દુઃખ્યો ના થવો જોઈએ. કોઈ દુઃખ્યો કેવા સાધુ, વીછીના ડંખ મારે પેલો વીછી આમ તનાતો હોય એને કાઢવા માટેનો પ્રયત્ન કરે, પેલો વીછી ડંખ મારે 100 ડંખ વાગે તો પણ એ સાધુને એમ થાય તારા ડંખ મારવાના સ્વભાવ તું ન મૂકે અને મારે તને તારવાના સ્વભાવ ના મૂકવા. આ ભગવાનના સાચા સાધુ છે. સાધુ તો હંમેશા એ જ પ્રયત્ન કરવાના છે. એટલે સ્વામી કે મારે આવી કડવી વાત નથી કહેવી, પણ જો ન કહું તો મુમુક્ષુને ક્યારેય સંતને અસંત ઓળખાય નહીં, માટે મારે કહેવું પડે છે. મોટા સંતનો કહ્યો મહિમાય તે સંત કોને કહીએ. મોટા સાધુનો મહિમા કીધો છે. મોટા સાધુનો મહિમા મહારાજે વચનામૃતની અંદર પણ કીધો છે, શ્રીમદ ભાગવત આદિ ગ્રંથોમાં છે, રામાયણમાં છે. આ ભારતીય સંસ્કૃતિના પાયામાં વેદો પ્રગટ થયા ત્યારથી માંડીને અત્યાર સુધીના ગ્રંથોમાં સંતનો અપાર મહિમા છે. મોટા સાધુનો બહુ મહિમા કીધો છે. સારંગપુરના 10માનો એક જ વાક્ય ખાલી લઈએ, એનાથી મોટો શું મહિમા. મહારાજ કે એવા સાધુના દર્શન થયા ત્યારે એમ માનવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. એવા સંતના દર્શન થયા ત્યારે એમ માનવું મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. ભગવાનના દર્શન કરવા અને એવા સાધુના દર્શન કરવા, સાક્ષાત્કાર શબ્દ એ છે. સાક્ષાત્કાર મને ભગવાનના દર્શન થઈ ગયા, એવા સાધુના દર્શન કર્યા. આટલો મોટો મહિમા ભગવાનના સંતનો લખેલો છે.
શાસ્ત્રમાં. મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. પ્રસંગ મજરમ પાસમ આત્મન કવયો વિદુષૈવ સાધુસુકૃત મોક્ષ દ્વારમ અપાવૃતમ. મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે, ભાગવત ધર્મનું પોષણ થાય છે, એવા સાધુની સેવા કરે ભગવાનની સેવા થાય છે. અંત્યનો 26મો. આવા લક્ષણો શાસ્ત્રની અંદર સાધુનો મહિમા આવો લખેલો છે. એ મોટા સંતનો મહિમા જે લખ્યો છે એ સંત કોને કહેવાય, કોને કહેવાય? જેટલા દેખાય છે એ બધાયને એવું જ છે કે એના દર્શનથી ભગવાનના દર્શન તુલ્ય ફળ? જેવી રીતે નાગે નાગે મણી ન હોય, મૃગે મૃગે કસ્તુરી ન હોય, એમ ભેખે ભેખે સંત ન હોય. એવો જે ભગવાનનો ઓલિયો પુરુષ એ કેવો હોય, એના લક્ષણ કેવા હોય? સ્વામી એ કહે છે કે સંત સેવે સરે કાજ એમ છે આગમમાં. શાસ્ત્રોમાં એવું લખેલું છે કે સંતની સેવા કરો એટલે બધું કામ થઈ જાય છે જ ને. આપણે સંત મહિમાની કડીઓ બધા બોલીએ છીએ, કેટલો બધો મહિમા લખ્યો છે. સંત જમે, સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે ભેળો હું ભમું રે, સંત સૂતા પછી હું સોઉં રે, સંત જોઈને અતિ અનુરાગું રે. આવું તો સાધુનો મહિમા શાસ્ત્રમાં જે લખ્યો છે અઢળક છે. પણ શ્રીજી મહારાજ એવા જબરજસ્ત એક ટેકનિકવાળા ભગવાન છે કે એમને નિષ્કુળન સ્વામી દ્વારા આ ગ્રંથ રચાવીને, આ ગ્રંથ રચાવીને ખોટી જગ્યાએ ભૂલેલા મુમુક્ષુને સાચી જગ્યા સુધી પહોંચવા માટેનો રસ્તો બતાવો છે. સાચી જગ્યાએ જે પહોંચેલા છે એને આ કેટલી મોંઘી વસ્તુ મળી છે એનો મહિમા સમજાય, એ પણ આની અંદર સ્વામીએ લખ્યો છે. કારણ કે આપણને મળી ગયું સાચું, હવે આપણને સાચું મળ્યું છે તો એનો મહિમા પછી કેવો સમજવો, એને કેટલું દુર્લભ ગણવું, શા માટે આવો ગ્રંથ લખવો પડ્યો છે? કેટલા આજે કેટલા મુમુક્ષુ એવા છે સાચા સાધુ પાસે, સાચા મોટા પુરુષ પાસે પહોંચે છે અને એના પાછલા અનુભવો એને જ્યારે વાગોળતો હોય ત્યારે એ કે આટલા પાછલી જગ્યાએ આટલી જગ્યાએ ભટક્યો છું ત્યારે મને આ યોગ આવે થયો છે. એ તો જેને ખોટું ભટકાનું હોય ને પહેલાં એને ખબર પડે, બીજાને ખબર ના પડે. ડાયરેક્ટ જેને જલેબી રોજ મળતી હોય એ તો શું કે હું રોજ જલેબો ને જલેબો. પેલી મા એને જલેબી આપતી હોય ને રોજ, પેલો છોકરો આવે, પેલો બીજો છોકરો લાવતો હોય ઘેરથી છે ને, ખાલી પૌવા લાવતો હોય એમ જે પૌવાને મમરા લાવતો હોય અને જલેબી એની મા રોજ દેતી હોય, તો પછી ઓલોને રોજ જલેબી ખાય એટલે મોઢું પછી ગળ્યું થઈ જાય, ઓલાના પૌવાના બે ફાકા મારે ત્યાં લાગે ઓહો આ બહુ સરસ, તારી મમ્મી બહુ સારું બનાવે છે, ઓલાને જલેબી ભાવે ને આને મમરા ભાવે. પછી આ એની મમ્મીને એમ કહે અરે મમ્મી પણ તું રોજ જલેબો ને જલેબો, પેલો છોકરો જો એની મમ્મી કેવી સારી, ક્યારેક ચણા આપે છે ક્યારેક મમરા આપે છે. ત્યારે એની મમ્મી એમ કહે બેટા એને તું પૂછ્યાય કે જલેબી ખાધી જ કોઈ દી, આ જલેબો ને જલેબો એમ જેને સાચું મળી ગયું હોય ને એને કંઈ ખબર પડે નહીં કે આ કેટલું દુર્લભ છે. સાચા સાધુનો યોગ થવો કેટલો દુર્લભ છે એને ના ખબર પડે. એ નીલકંઠ વનની સ્વરૂપે ફરેલા મહારાજ જેવો કોઈ મુમુક્ષુ હોય ને, મહારાજ તો એક ખાલી ઉપદેશ માટે, પણ મહારાજની જેમ બધી જગ્યાએ ફર્યો હોય ને એને ખબર પડે ઓહો મુક્તાનંદ સ્વામી ક્યારે મળે, રામાનંદ સ્વામી ક્યારે મળે. આપણે ગોતવા નથી ગયા, આપણને તો ગોતવા આવ્યા છે. સ્વામી કે પહેલાં મુમુક્ષુ સાધુને ખોળતા, હવે સાધુ મુમુક્ષુને ખોળે છે, એટલે આપણને ગોતતા ગોતતા આવી ગયા મોટા પુરુષો. એટલે આપણને કદાચ સમજાય કે ના સમજાય, પરંતુ જેને ગોત્યું છે ને, જે 10 જગ્યાએ ભટકાણો છે ને પછી એને સાચું મળ્યું છે ને, એને ખબર પડે કે કેવા લક્ષણો યુક્ત મને આ ભગવાનના મોટા પુરુષ મળ્યા છે. સંત સેવે સરે કાજ, શાસ્ત્રમાં લખ્યું છે તમે સાધુને સેવ્યા એટલે તમારે બધું કામ થઈ ગયું, કશું અધૂરું રહ્યું નહીં. લખ્યું જ છે, દરેક શાસ્ત્રોની અંદર લખ્યું છે. સંત એ સંતને જે પ્રાપ્તિ થાય, એ સમાગમમાં પડ્યો રહે તો એ જે પ્રાપ્તિ સંતને થાય એને થાય. સારંગપુરનું 10મું, વરતાલનું 5મું, 100 જન્મે કરીને શુદ્ધ થવાનો હોય આ જન્મે શુદ્ધ થાય. સાધુને જે સેવે એના બધા કામ થઈ જાય આવું શાસ્ત્રમાં લખ્યું છે. એટલે સ્વામી કે થયું શું આવું સાંભળી અને
સુની નિષ્કુળાનંદ તે આજ સહુ છે ઉદ્યમમાં. એટલે બધાય મુમુક્ષુ જે હતા એ પ્રયત્ન કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? સાધુને સેવવા લાગ્યા. પણ સ્વામી કે કેવાને સેવવા અને કેવાને ના સેવવા, કોનો સંગ કરવો અને કોનો ના કરવો એ મુમુક્ષુને બિચારાને ખબર પડી. પ્રયત્નમાં લાગી ગયો સાંભળીને કે સાધુને જમાડ્યા, સાધુને સેવા કરી, સાધુ કેમ કર્યું એટલે આપણું આત્યંતિક કલ્યાણ થાય. શાસ્ત્રની અંદર કલ્યાણ માટે મથવાના જેટલા ઉપાયો લખ્યા છે એમાં એક ઉપાય બહુ સહેલો લખ્યો છે, સાધુમાં જોડાઈ જવું. તો સાધુમાં જોડાઈ ગયો તો એનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું. પરંતુ એમાં બધાએ આવું સાંભળીને તૂટી પડ્યા. પણ સ્વામી કે સાચા સાધુને મળવું, સાચા સાધુને ઓળખવાને એમાં વળગવું, એ વાતની ઓળખાણ રહી ગઈ. એટલા માટે હું આ વાત કરું છું કે જો કદાચ ભૂલો પડ્યો હોય તો સાચા રસ્તે આવે, અને સાચા રસ્તે હોય તો અતિશય મહિમા સમજે. અને જે ભેખધારી હોય એમાં પોતાની અંદર રહેલી કસરો હોય, સાધન દશામાં હોય, દીવા જેવો મસાલ જેવો હોય, તો એ પોતાની કસરોને ટાળી વીજળી અને વડવાનળ જેવો થવા માટેનો પ્રયત્ન કરી શકે એવો સ્વામીનો અહીં આગળ અભિપ્રાય આ ગ્રંથ રચવા પાછળનો પહેલા પદની અંદર અહીં આગળ સ્વામી સમજાવી રહ્યા છે. પદ એ કંઈ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.